આંગણીયા પેઢીની ચોરી સંબંધે પોલીસ દ્વારા કરવામાં આવી પત્રકાર પરિષદ. ટ્રેનમાંથી કરોડોના દરના દાગીના ભરેલા આંગણીયાના થેલાની ટ્રેનમાંથી થયેલી ચોરીમાં સંડવાયેલા બે તસ્કરને વડોદરા આરપીએફની ક્રાઇમ બ્રાન્ચે બંગાળથી રૂપિયા 4 કરોડ ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડતા કરોડોની ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો. ત્યારે આની માહિતી આપતા પોલીસ દ્વારા શું જાણકારી આપવામાં આવી તે સાંભળો. તારીખ 8/4/21 રોજ અમૃત કાંતિલાલ આંગણીયા પેઢીના કર્મચારી અભુજી ઠાકોરે નડિયાદ રેલવે પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરાવી હતી, જેમાં તેઓ સૌરાષ્ટ્ર મેલમાં તેમની સાથે બીજા આંગણીયા પેઢીના કર્મચારીઓને મુંબઈથી લઈને રાજકોટ સુધી આંગણીયા પેઢીનો માલ લઈને નીકળ્યા હતા. ત્યારે વડોદરા પહેલાં વિશ્વામિત્રી રેલવે સ્ટેશન છે તેની આજુબાજુ તેમની પાસેનો જે એક થેલો હતો જેમાં 6 કરોડ અને 74 લાખના સોના ચાંદીના દાગીના હતા તે કોઈ લઈ ગયું છે એવી જાણ એમને થતાં એમણે પોલીસને જાણ કરતા નડિયાદ રેલવે પોલીસ સ્ટેશનમાં આ ગુનો દાખલ કરવામાં આવેલો હતો, જેમાં આ તપાસ શરૂઆતથી જ વડોદરા રેલવેના LCBPI ઉત્સવ બારોટને સોંપવામાં આવી હતી. જુદી જુદી 3 ટીમ બનાવીને DYSP ડાભી અને પરમાર, SOGPI, RPFના PI અને LCBના તમામ કર્મચારીઓને જુદી જુદી ટીમો બનાવીને ટેકનિકલ સર્વેલન્સ ધ્યાન પર રાખીને CCTV ફૂટેજ ચેક કરીને રિઝર્વેશન કોચમાં આ લોકો જર્ની કરતા હતા એટલે રિઝર્વેશન ચાર્ટ મેળવીને અને હ્યુમન ઇન્ટેલિજન્સથી તમામે આસ્પેક્ટને ધ્યાન રાખીને તપાસ શરૂ કરેલી હતી, જેમાં ટેકનિકલ સર્વેલન્સથી માહિતી મળેલ હતી કે 2 આરોપીઓ છે જે લોકોના લોકેશન મોબાઈલ લોકેશન અહીં સુધી આવે છે અને પછી એમાંથી એક મોબાઈલ બંધ થઈ જાય છે અને બીજા મુંબઈ તરફ પરત ફર્યા છે. જે માહિતીના આધારે તપાસ કરતા અને ટેકનિકલ સર્વેલન્સથી આરોપીઓના લોકેશન વેસ્ટ બેંગાલના 24 પરગણાના જે કેનિંગ કરીને ગામ છે ત્યાં મળ્યું છે અને તે લોકોના ઇતિહાસ તપાસતા જાણવા મળ્યું હતું કે આ લોકો પૈકી જે બીજન ઉર્ફે મોન્ટુ હલદાર છે એ છેલ્લા 20 વર્ષથી ભુલેશ્વર, મુંબઈનો જે ભુલેશ્વર વિસ્તાર છે જ્યાં લગભગ 80-90 આંગણીયા પેઢી આવેલી છે તે વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી એ ભેળપૂરી અને એની પાણીપુરીની લારી ચલાવતો હતો અને આ જ વિસ્તારના બધા આંગણીયાવાળા એને ત્યાં જમવા આવતા હતા, જેથી એ એમનીથી માહિતગાર હતો એમની કાર્યપદ્ધતિથી, આંગણીયા પેઢીની કાર્યપદ્ધતિથી. અને બીજો એક જે છે એ અશોક સરકાર, જે પોતે છેલ્લા 20 વર્ષથી મુંબઈ રહી છે અને તે ત્યાં જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના શૂટિંગ થતા ત્યાં સ્પોટ બોય તરીકે કામ કરે છે. હાલની પરિસ્થિતિને કારણે કે એમની કોઈ આર્થિક સંકળામણને કારણે આ કૃત્ય કર્યું હોય એવું ધ્યાન પર આવતા તાત્કાલિક અમારા LCBPSI એક PSI પારગી અને પેલા તલાટી બંને અને બીજા 4 માણસોની ટીમ અમે ત્યાં રવાના કરી હતી અને ત્યાં જે વિસ્તારમાં એ લોકો રહેતા હતા તે આજુબાજુ મુસ્લિમ વિસ્તાર હતો. લોકલ પોલીસની સપોર્ટથી આખો દિવસ રિક્ષા ભાડે રાખીને અને ત્યાં કોઈને ડાઉટ ન પડે એના માટે લુંગી અને બનિયાન પહેરીને અને જે વિસ્તારમાં લોકો રહેતા હતા ત્યાં એક સ્કૂલ આવેલી છે એટલે સ્કૂલના ઓબ્ઝર્વર તરીકે આવ્યા છે, સ્કૂલમાં કેવી પ્રવૃત્તિ ચાલે છે એ બધું જાણવા અને એ રીતે 2 દિવસ સુધી ખૂબ જ મહેનત કર્યા પછી અને ટેકનિકલી પણ અહીંથી જે સપોર્ટ મળ્યો હતો અમારા LCBના કર્મચારી થ્રુ, એમના થ્રુ એ સપોર્ટ લઈને પછી આ ગુનો જે ડિટેક્ટ થયો ત્યાંથી બંને આરોપીઓને પણ પકડ્યા અને એમની પાસેથી 4 કરોડ અને 74 લાખ કરોડ પૈકી 4 કરોડ અને 65 લાખનો ઓરિજિનલ સોનાનો જે ઘરેણા છે એ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે.